આજે આપણે રાજસ્થાનના પ્રખ્યાત મિર્ચીવડા ઘરે બનાવીશું। આ મિર્ચીવડા એકદમ પરફેક્ટ બનાવવા માટે એટલે કે અંદરથી મરચું કાચું ન રહે હું તમને બતાવી દઉં। એ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ। અહીંયા જુઓ, મિર્ચી એકદમ સરસ ચડી ગઈ છે, કાચી નથી। અને આ મિર્ચીવડાનો ટેસ્ટ એકદમ રાજસ્થાની મિર્ચીવડા જેવો બનાવવા માટે એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરવામાં આવે છે, તો એ મસાલાની રેસીપી પણ હું તમારી સાથે શેર કરવાની છું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। સૌપ્રથમ અહીંયા આપણે મિર્ચીવડા માટે બેસનનું બેટર તૈયાર કરીશું, તો તેના માટે મેં અહીંયા 1.5 કપ બેસન લીધું છે। માર્કેટમાં જે રેડીમેડ બેસનનું પેકેટ આવે છે ને, તેનો ઉપયોગ કરી રહી છું। 5 ચમચી જેટલો આપણે તેમાં અજમો ઉમેરીશું, 5 ચમચી આપણે તેમાં હળદર ઉમેરીશું, હળદર બહુ ઓછી ઉમેરવાની છે, 1/2 ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। લાલ મરચું થોડું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું, નહીં તો બેટરનો કલર ડાર્ક થશે અને ભજીયા પણ ડાર્ક થશે। 1/2 ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને આ બધું આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ। પેટમાં દુખાવો ન થાય એટલા માટે આપણે તેમાં થોડીક હિંગ પણ ઉમેરી દઈશું, તો મેં અહીંયા 5 ચમચી જેટલી હિંગ ઉમેરી છે। ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા બેટર તૈયાર કરી લઈએ, તો વિસ્કની મદદથી આ રીતે મિક્સ કરીશું એટલે લમ્સ ફ્રી બેટર તૈયાર થશે। ધ્યાન રાખવાનું છે પાણી એકસાથે બધું નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરી આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે। તો બેસનનું જે મિશ્રણ છે એ વધારે પડતું ઘટ્ટ પણ ના હોવું જોઈએ અને વધારે પડતું પતલું પણ ના હોવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે। બેટર કેટલું થીક હોવું જોઈએ આ રીતે પણ તમે ચેક કરી શકો છો। અહીંયા જુઓ, ચમચાની બંને બાજુનું બેટર એકબીજા સાથે મિક્સ નથી થતું અને ચમચા ઉપર તે એકદમ ફિક્સ થઈને ચોંટી રહ્યું છે, તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તો આ રીતની કન્સિસ્ટન્સી માટે મેં અહીંયા 1.5 કપ બેસનની અંદર 1 કપ પાણીનો ઉપયોગ કરેલો છે। ઢાંકી દઈશું અને તેને આપણે સાઇડ પર મૂકી રાખીશું। હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ, તો તેના માટે અહીંયા ખાયણીની અંદર 1/2 ચમચી કાળા મરી ઉમેરીશું, 2 ચમચી આપણે તેની અંદર આખા ધાણા ઉમેરીશું અને 1/2 ચમચી આપણે તેમાં દાડમના દાણા ઉમેરીશું। સૂકા દાડમના દાણા છે આ અને માર્કેટમાં ઇઝીલી તમને બધી જગ્યાએ મળી જશે અને આનાથી ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। આ ત્રણેય વસ્તુ અધકચરી આપણે અહીંયા વાટી લેવાની છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, એ વાતનું ધ્યાન રાખજો। બટેકાના મસાલામાં આ મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ બજારમાં મળતા મિર્ચીવાળા જેવો જ આવશે। હવે અહીંયા એક મિક્સર જારની અંદર આપણે 5-7 કળી લસણની ઉમેરીશું અને તેની અંદર આપણે અહીંયા 3 લીલા મરચાં ઉમેરીશું। મેં અહીંયા થોડાક તીખા લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ જેટલો આપણે અહીંયા આદુનો ટુકડો ઉમેરી આ બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે। ત્યારબાદ મેં અહીંયા 4 બાફેલા બટેકા લીધા છે અને આ રીતે તેને સમારી લીધા છે, બિલકુલ ઝીણા ઝીણા સમાર્યા છે, તમે મેશ પણ કરી શકો છો। હવે અહીંયા એક પેનની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરીશું, 1/2 ચમચી આપણે તેમાં જીરું ઉમેરીશું, 5 ચમચી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું અને જે મસાલો આપણે ખાયણીની અંદર વાટીને રાખ્યો હતો તે બધો જ મસાલો આપણે ઉમેરી લઈએ। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો ઉપર રાખીશું અને આ બધા જ મસાલાને આપણે 1/2 મિનિટ માટે સાંતળી લઈએ। મસાલો એકદમ સરસ સંતળાઈ જાય એટલે લસણ આદું અને મરચાં જે આપણે મિક્સરમાં ક્રશ કર્યા હતા તે ઉમેરીશું અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને લસણ આદું મરચાંને પણ આપણે સાંતળી લઈએ। તો આ બધું આપણે 1/2 મિનિટ માટે જ સાંતળવાનું છે। ત્યારબાદ 1 ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરીશું। હવે અહીંયા જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ડુંગળી થોડીક સોફ્ટ થાય એટલે આપણે તેમાં 1 નાની ચમચી હળદર ઉમેરીશું, 1 નાની ચમચી આપણે તેમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, તો બધા જ મસાલા એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે બટેકા એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરીએ, મીઠું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ ઉમેરી શકો છો
અને ઓછું પસંદ હોય તો ઓછું પણ ઉમેરી શકો છો। આ બધું જ આપણે અહીંયા પહેલાં મિક્સ કરી લેવાનું છે। ચમચાની મદદથી બટેકાને આપણે મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। ત્યારબાદ ખટાશ માટે હું અહીંયા એક ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહી છું અને અડધી ચમચી આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું। ખટાશ માટે અહીંયા મેં પહેલાં થોડાક દાડમના દાણા પણ ઉમેર્યા છે। હવે જો તમારે દાડમના દાણા અને આમચૂર પાવડર ન ઉમેરવા હોય તો તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો। તો બધું બરાબર મેં મિક્સ કરી લીધું છે। બટેકાને પણ સારી રીતે મેશ કરી લીધા છે અને થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો અહીંયા બટેકાનો મસાલો જે છે તે તૈયાર થઈ ગયો છે। તો ગેસ બંધ કરીશું અને કઢાઈને આપણે નીચે મૂકી મસાલાને થોડોક ઠંડો થવા માટે મૂકી દઈએ। હવે અહીંયા મેં મિર્ચીવાળા માટેના આ રીતના જે મોટા લીલા મરચાં આવે છે, મોરા હોય છે આ મરચાં, તે લીધા છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ અને કપડાંથી લૂછી લીધા છે। હવે આ મરચાંની વચ્ચે આપણે આ રીતે કટ લગાવીશું। અહીં આ મરચાંની અંદર બીજ વધારે નથી એટલે હું નથી કાઢી રહી અને મરચાં મોરા છે। જો તીખા હોય અને બીજ વધારે હોય તો તમે કાઢી શકો છો। તો 6 મરચાંમાં મેં આ રીતે કટ લગાવી લીધા છે અને હવે આપણે આ મરચાંની અંદર એક ચપટીથી પણ થોડુંક ઓછું એવું મીઠું લગાવીશું। આ રીતે બસ બધા જ મરચાંની અંદર થોડું થોડુંક મીઠું લગાવીશું એટલે જ્યારે તેની અંદર આપણે મસાલો ભરીએ અને જ્યારે આપણે તેને ફ્રાય કરીએ તો મરચાં અંદરથી મોરા ન લાગે। અને ત્યારબાદ આ જે મસાલો છે એ ઠંડો થઈ ગયો છે તો તેને આપણે મરચાંમાં ભરવાનો છે। હવે મરચાંમાં ફક્ત આટલો મસાલો ભરી અને તમે તેને બેસનમાં ડીપ કરીને ફ્રાય કરશો તો મરચાંની ઉપરની સપાટી એકદમ પ્લેન અને શાઇની હોવાના લીધે બેસનનું બેટર તેના ઉપર ચોંટશે નહીં અને એના માટેની હું તમને બે ટીપ આપવાની છું। તો અહીંયા આપણે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો છે એ મસાલાને આપણે મરચાંની બેક સાઇડ એટલે કે પાછળની સાઇડ પણ લગાવીશું અને બધી બાજુ થોડોક થોડોક મસાલો લગાવી એકદમ પતલી લેયર આપણે તૈયાર કરીશું અને એકદમ બજારમાં જે મિર્ચીવાળા મળે છે ને તેનો જ આપણે શેપ આપવાની કોશિશ કરીશું। આ રીતે જ્યારે મરચાંની ચારે બાજુ આપણે બટેકાનો મસાલો લગાવીએ છીએ અને પછી આપણે તેને બેસનમાં ડીપ કરીને ફ્રાય કરીશું તો બેસન બધી બાજુથી એકદમ સરસ કવર થશે અને મિર્ચીવાળો એકદમ સરસ દેખાશે। તો અત્યારે મેં આ રીતે એક મિર્ચીવાળું તૈયાર કર્યું છે। બાકીના જે મરચાં છે તેની ઉપર પણ આપણે સેમ પ્રોસેસ કરીશું અને મેં ટોટલ 5 મરચાંની ઉપર આ રીતે અંદર અને બહાર બટેકાનો મસાલો લગાવી લીધો છે। હવે અહીંયા આપણે જે બેસનનું બેટર તૈયાર કર્યું હતું એ પણ એકદમ સરસ સેટ થઈ ગયું છે। અહીંયા બેસનની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે। જો લિક્વિડ થઈ ગયું હોય તો તમે 1-2 ચમચી બેસન ઉમેરજો અને થીક હોય તો 1-2 ચમચી પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો। હવે બેસનના આ બેટરમાં હું સોડા નહીં ઉમેરું, તેની જગ્યાએ હું 2 ચમચી એકદમ ગરમ કરેલું તેલ ઉમેરીશ અને એનાથી આપણા જે વડા છે એ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ સોફ્ટ બનશે। તો ગરમ તેલ ઉમેરવાથી બેટર જે છે તે એકદમ સરસ સેટ થઈ જશે અને આ ગરમ તેલ જ્યારે તમારે વડા ફ્રાય કરવાના હોય ત્યારે જ ઉમેરવાનું છે। અને હવે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મરચાંની ઉપરની જે દાંડી છે એ બેટરમાં આપણે ડીપ નથી કરવાની। પૂરી કોશિશ કરીશું કે આ દાંડી જે છે તે ડીપ ન થાય। જો થઈ જાય તો તમારે તેની ઉપરનું જે બેસન છે તે આંગળીની મદદથી લઈ લેવાનું અને તેનો જે ગ્રીન પાર્ટ છે તે દેખાવો જોઈએ। હવે આ મિર્ચીવાળાને આપણે પહેલેથી ગરમ કરેલા તેલની અંદર ઉમેરીશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આપણે મિર્ચીવાળાને ફ્રાય કરવાનું છે। એકદમ હાઈ ફ્લેમ ઉપર જો તમે વડા ફ્રાય કરશો તો ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે, અંદરથી મરચું કાચું રહી જશે। હું તમને અહીંયા બીજું પણ બતાવી દઉં છું। આ જે તેની દાંડી છે તેની ઉપર આપણે બેસન નથી લગાડવાનું એટલે ચમચીની મદદથી હું આ રીતે બેટર ફેલાવી લઉં છું અને તરત જ આપણે તેને કઢાઈની અંદર એડ કરીશું। હવે તમને પ્રશ્ન થશે કે મરચાંની ઉપરની દાંડી જે છે તે આપણે કેમ કોરી રાખવાની છે, કારણ કે એનાથી તમને ખબર પડશે, તમે ચેક કરી શકશો કે મરચું અંદરથી કૂક થયું છે કે નહીં। એ દાંડીની મદદથી જ મરચું અંદર સુધી કૂક થશે અને એ દાંડી કાળી થશે એટલે મરચું પણ અંદર સોફ્ટ થઈ ગયું હશે। તો જો એ દાંડી ગ્રીન હોય ત્યાં સુધી આપણું મરચું અંદરથી કાચું છે એ વાત સમજવાની અને તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ચારે બાજુ ફેરવતા રહી અને ફ્રાય કરતા રહેવાનો। તો ચમચાની મદદથી આ રીતે ફેરવતા જઈશું અને ફ્રાય કરતા જઈશું।
तो बस आ एक बे वातनुं ध्यान राखशो तो तमे मिर्ची वड़ा एकदम बजार जेवा तैयार करी शकशो अने तमारुं जे मिर्ची वड़ानुं मरचुं छे ए पण काचुं नहीं रहे। तो लगभग 3-1 मिनिट जेवुं थयुं छे, हुं तेने एक वखत चेक करी लउं छुं। मरचानी जे दांडी छे ते हजी सुधी ग्रीन छे, तो मरचुं अंदरथी काचुं छे अने बहारनी जे तेनी परत छे ने ए पण हजी थोड़ी येल्लो छे, एटले आपणे तेने गोल्डन ब्राउन थाय त्यां सुधी फ्राय करीशुं। तो हजी आपणे तेने 1-1.5 मिनिट माटे फ्राय करीए। तो आ रीते चलावता जईशुं अने फ्राय करता जईशुं एटले बधी बाजुએથી આપણા મિર્ચીવાળા એકદમ સરસ ફ્રાય થશે। તો અહીંયા જે આપણા મિર્ચીવાળા છે એ બીજી 1.5 મિનિટ માટે મેં ફ્રાય કરી લીધા છે અને તેની જે દાંડી છે તેનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે અને વડાનો ઉપરનો કલર જે છે એ પણ પહેલાં કરતાં ડાર્ક થયો છે। તો એકદમ સરસ આપણા મિર્ચીવાળા જે છે તે ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે તેને બહાર કાઢી લઈએ। હવે જો તમારે બટેકાનો મસાલો મરચાંની ચારે બાજુ ફેલાવો ના હોય તો પણ હું તમને એક ટીપ આપી દઉં છું। ડાયરેક્ટલી આને બેસનમાં ડીપ નહીં કરવાનું, પહેલાં આ રીતે થોડુંક કોરું બેસન લઈ લેવાનું અને મરચાંની ઉપર આ જે કોરું બેસન છે એ આ રીતે બધી બાજુએથી આપણે લગાવી લઈશું। અને હવે આ મિર્ચીવાળાને જ્યારે તમે બેસનના બેટરમાં ડીપ કરશો તો આ બેટર જે છે તે મરચાંની ચારે બાજુ એકદમ સરસ રીતે ચોંટી જશે અને હવે આપણે તેને તેલમાં ફ્રાય કરી શકીશું। તો આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને જ્યારે તમે મિર્ચીવાળા ઘરે બનાવો છો ત્યારે તમારા મિર્ચીવાળા એકદમ બજાર જેવા બને છે અને રાજસ્થાનમાં જે મળે તેવા જ ટેસ્ટના બનશે। તો ફ્રેન્ડ્સ, મિર્ચીવાળા માટેની આ બધી ટિપ્સ તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને તમારા મનમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછજો, હું તમને ત્યાં પૂરો આન્સર આપવાની કોશિશ કરીશ। તો આપણા મિર્ચીવાળા રેડી છે, હું તમને કટ કરીને પણ બતાવી દઉં છું કે અંદરથી મરચું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે, કૂક થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।